કોઈ બી વિકલાંગ રસ્તામાં મળે મને દિવ્યાંગ, તો એ લોકોને રસ્તામાં જતા હોય એ લોકોને હું મદદ કરું. એમને સિવિલમાં જવું હોય કે કંઈ પગ બનાવવા જવું હોય, કોઈ સંસ્થામાં કોઈ જગ્યાએ કીટ લેવા જવું હોય, તો આ કામમાં હું મારી રિક્ષાનું કોઈ પણ એક પૈસો લેતો નથી, ચાર્જેબલ અને ફ્રી ઓફમાં હું સેવા કરું છું. હું મારા દિવ્યાંગોનો, મારા પરિવારની જે આ સેવા કરું છું એ જ મને ભારત દેશનો ગોલ્ડ મેડલ મળ્યો એટલું મને આમ આનંદ થાય છે. મારું નામ રબારી ધરમસેભાઈ સરતનભાઈ, હું ઓટોમાં રહું છું અને એક માર્ગ અકસ્માતમાં મારા બંને પગ ગુમાવેલા છે. હું તો કંઈક કેપેબલ હતો તો મતલબ કે પગ બનાવીને એને ઊભો થઈને એને ચાલતો થઈ ગયો. મારા જેવા આ ભારત દેશની અંદર કેટલા બી આવા દિવ્યાંગો હશે કે એ લોકોને કોઈ અકસ્માતમાં પગ હાથ ગુમાયા હશે, એ લોકોની જિંદગીનું શું થતું હશે? તો મને મારા જ્યારે પગ બનાવ્યા પછી મને એમ થયું કે હવે આ લોકોને કંઈક મારે સેવા કરવી છે. એ લોકો પાસે ગરીબ મધ્યમ માણસો હોય છે, એમને કોઈને જ્ઞાન નથી હોતું કે પગ ક્યાં બને છે, હાથ ક્યાં બને છે અને આ લોકોને શું લાભ મળે છે, એ લોકોને બી એની માહિતી હોતી નથી. આ દિવ્યાંગોને બિચારા અકસ્માત થઈ ગયો એ લોકોને. જેટલા રસ્તામાં મળે એ લોકોને ઊભા રાખીને એક મારા ભાઈ બનાવીને, મારો મિત્ર બનાવીને એ લોકોને મારી કથા કહું, મારી તકલીફો વાત કરું, પછી એ લોકોને મારો વિશ્વાસ બેસે કે આ ભાઈ મને કંઈક મદદ કરે એવા લાગે છે, એટલે પછી એ લોકોને મારું કાર્ડ આપું અને એ લોકોને પછી પગ બનાવવાની વ્યવસ્થા કરી આપું. બહાર ગામથી જે લોકો આવે એ લોકોને મારા ઘરે રહેવા જમવાની સગવડ સાથે, બહાર ગામથી કોઈ પણ સમાજ ન આવે એનો મારા ઘરે, મારા ઘરેથી મારા ધર્મપત્ની, મારા બાળ બચ્ચા બધા એમની સેવા ચાકરી કરે અને બે દાડા ચાર દાડા રહેવાનું હોય તો એમને ફૂલ સગવડ આપીએ છીએ અમે. આ મારી રિક્ષા છે અને આ દિવ્યાંગ માનવ સેવા, પ્રભુ સેવાની એક રિક્ષાની હું ફ્રી ઓફ દિવ્યાંગો માટેની સેવાની પ્રવૃત્તિ કરું છું. આ બધા જે દિવ્યાંગો બેઠા છે મારી ઓટો રિક્ષામાં, આ બધા દિવ્યાંગોને હું રિક્ષામાં એમના ઘરે જઈને લઈ આવું અને પછી એમના ઘરે પાછો આ કીટો લઈને અને પાછો એમના ઘરે જઈને કીટો મૂકી આવું અને પાછું એમની પાસે કોઈની પાસે ભાડું વાડું લેવાનું નહીં. આ દિવ્યાંગ લોકો નોકરી ધંધા વગરના છે, એમને કામકાજ છે નહીં. અત્યારે આ રેશન કાર્ડની કીટ એમને 15-20 દિવસ ચાલી જશે. મારે એક્સિડન્ટ થવાથી પગ કપાઈ ગયો હતો, તો પહેલાં નીચેથી કપાયો હતો. પહેલાં પરિધરમસિંહભાઈની મુલાકાત થઈ, એમને મારો પગ બનાવી આપ્યો હતો, પછી સાયકલ બી અપાવી હતી. પછી કંઈ બી એવું કામ હોય તો મને કહે છે કે તમારે જરૂર પડે આવું કેટ બેટ મને ઘરે બોલાવીને અપાવવા છે અને એવું કહે છે કે કોઈ બી બીજા આવા વ્યક્તિ હોય તો બી મારી પહોંચ લાવજો, આપણો વગર પૈસા સેવા કરીએ છીએ, એમના ભાડા કોઈના લેતા નથી. મને તો એવું છે કે આ જે દિવ્યાંગોની કે સેવા કરવાની અંદર મને એટલો આનંદ થાય છે કે મારા પરિવારના, મારા દિવ્યાંગોના જે મુશ્કેલીવાળા માણસો, જે ગરીબ માણસો જીવતા હોય એ લોકોને હું મદદ કરું છું, એટલે મને એવો આનંદ થાય છે. સારી રાત્રે ઊંઘ આવે છે કે ભગવાને મને દિવ્યાંગ કર્યો છે, એ હું ભગવાનનો પાડ માનું છું કે મને દિવ્યાંગ કર્યો છે. જો કોઈ બીજા એવા માણસોને કોઈ દિવ્યાંગ કર્યા હોત તો બિચારો આપઘાત કરીને મરી જાવ, દવાખાનામાં પડ્યો પડ્યો.